કલ અમિતાભ બચ્ચન જેવા દેખાતા યુવાન છે ભાવનગરના વતની પિનાકીન ગોહિલ. જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા આ ગુજરાતી યુવાનને બિગ બી 35 વાર મળ્યા છે. 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિન છે. બિગ બીના આ ફેન સાથે વાત કરી જેમાં તેણે બિગ બી સાથેના સંબંધોથી લઈને પોતાની અંગત જિંદગી અંગે વાતો કરી હતી. હું જયારે ભણતો જતો અને હું હીરાના કારખાને બટેટા બૂંગળા વેચતો અને એમાંથી આમ તો પપ્પા સિલાઈ કામ કરતા અને ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એમાં એવો બન્યો કે બેનના લગ્ન આવ્યા તો પૈસા નહીં અને પૈસા નહીં તો શું કરીએ. જે ભેગા કરેલા પૈસા હતા એનું કેમ કે ખાલી 50,000 તો ખાલી મૂડી નથી સાહેબ મારે, એમાં 1-1.5 લાખ ની જરૂર હતી. એમાં તરીકે બોલાવે ગુજરાતમાં શરૂઆત થઈ એમની ખુશબુ હે ગુજરાત કી, જે નરેન્દ્ર મોદી સાહેબ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવ્યા ત્યારે મારી પહેલી મુલાકાત સોમનાથ થઈને. અને સાહેબ એને બ્લોગ ઉપર લખ્યું કે જ્યારે તમે સાદ હિન્દુસ્તાનીમાં જેવા દેખાવ છો એવા તમે લુક લાઈટ છો, કે મારો આ બીજો જન્મ છે મારો. દ્વારકામાં મુલાકાત કરી તો દ્વારકામાં એને કીધું કે આ વ્યક્તિ કેમ મને એક દિલની સાથે એક તાર મળે. એમની સાથે મેં 15 મુલાકાત કેબીસીમાં કરેલી છે અને કેબીસીમાં જે લોકો અમે જતા હોય એમાં 5-6 કલાકનું શૂટિંગ હોય, એક 5 કલાક સુધી સાહેબને જોવાના આનંદ, કઈ રીતે સ્ટાઇલ કરે છે, કઈ રીતે બોલે છે, એ બધું અમને શીખવા માંડ્યા. તો કે એકવાર મેં સરકારનું પિક્ચર રિલીઝ થયું સરકાર 2 ત્યારે અમે બે મુલાકાત કરતા હતા ત્યાં, અભિષેક ને ઐશ્વર્યા અને એમની છોકરી હતી આરાધ્યા. તો અમે મેં સાહેબ બે જણા ઉભા હતા, ખાલી અમને એક અવાજ કર્યો કે ઐશ્વર્યાની વાત મમ્મી ને કે એ દુસરે દાદાજી કોણ હે. તો અમે બધા ઘણી આમ એક આનંદમાં બોલે હસી ઉપર આવી ગયા. લેડીઝ ટેલર છું પોતે, દરજી છું પોતે અને હું પોતે લેડીઝ ડિઝાઇનર છું. મટીરિયલ માલિક ખાલી મટીરિયલ લાવવાનું રહેશે બજારમાંથી, સીવવાનું તો હું પોતે જ સીવું છું. અત્યાર સુધી મારી પાસે 36 સૂટ છે અમિતાભ બચ્ચન જેના પર કોઈ 300 રૂપિયા દેતું, કોઈ 500 રૂપિયા દેતું. તો એમાંય પણ મારું જીવન એ રીતે ચાલો જે બી મળ્યા પણ ટીપે ટીપે સોળો ભરાય એ રીતે હું મેં શરૂઆત કરી. તો આ વખતે આયોજન એ છે કે અમે આમ તો દર વર્ષે હું આમ તો 13 વર્ષથી એમની સાથે છું અને મારી 35 મુલાકાત એમની સાથે છે. અને અવારનવાર ભાવનગર બ્લડ બેંક છે એમાં થેલેસમિયા દીકરીઓ હોય એને હું સ્કૂલ બેગ આપતો હોય છે. છેલ્લા 13 વર્ષથી અમિતાભ બચ્ચનના લુકમાં રહેતો આ યુવાન આ વખતે અમિતાભ બચ્ચનની બર્થડેના એક દિવસ પહેલા રેખાને મળવા માંગે છે. એક સમયે ભૂંગળા બટેટા વેચતા યુવાન આજે બિગ બીની નકલ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.